સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વર્ષોથી પલ્લીનો મેળો ભરાય છે, જેમાં 7/10/2019 ને સોમવારના રોજ પ્રાંતિજ બ્રહ્માણી માતાના મંદિરે ભરાયેલા પલ્લી મેળામાં માય ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને જય અંબેના ઘોષથી સમગ્ર પ્રાંતિજ ગુંજી ઉઠ્યું હતું. બ્રહ્માણી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર તરફથી કોઈપણ જાતની માય ભક્તોને કષ્ટ ના પડે તેની ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવી હતી. ભક્તો દ્વારા પલ્લીમાં માંગેલ બાધા પૂર્ણ કરવા માટે ઘી ચડાવવા માટે મંદિરના ચોકમાં મૂકેલ પીપ અને તપેલા પણ નાના પડ્યા હતા અને ઘીનો વરસાદ વરસ્યો હતો. પટેલવાસના યુવાનો દ્વારા પલ્લી બનાવવામાં આવી હતી અને પલ્લી પ્રગટાવવામાં આવી હતી અને પાલખી સ્વરૂપે તેને બ્રહ્માણી ચોકમાં ઘુમાવવામાં આવેલી અને આતિશબાજી ફૂલોનો વરસાદ સાથે આખું વાતાવરણ જયંબેના નાદ સાથે ગુંજી ઉઠેલું. પલ્લીના દર્શન માટે આવેલ મહેરામણમાં 70,000 કરતાં પણ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. પ્રાંતિજ PIKS બ્રહ્મભટ્ટ દ્વારા કોઈ અવનવી ઘટના ન બને તે માટે પૂરેપૂરી દેખરેખ રાખવામાં આવી હતી અને આરોગ્ય તંત્રની ટીમ પણ રાત્રિના સમયે હાજર હતી. શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ દ્વારા પણ નગરપાલિકાની એમ્બ્યુલન્સ તથા લાયબંબાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પલ્લીના મેળાનો લાભ લેવા આજુબાજુના ગામડા તથા દૂર દૂરથી ભાવિકો ઉમટી પડ્યા હતા. નીતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. પ્રાપ્તિપુરી નગરની અંદર લગભગ વર્ષોથી પાંડવ વખતથી આ માતાજીની પલ્લી નીકળે છે અને આ પલ્લીનો મુખ્ય આશય એ સમયગાળા દરમિયાન લોકો રોગચાળાથી પીડાતા હતા તે સમયે પાંડવોએ આ પ્રાંતિજની અંદર સંધેરાના લાકડાની અંદરથી પલ્લી માતાની સવારી બનાવવામાં આવે છે, મસાલો સાથે નીકળે છે અને આ પલ્લી એ આમ રજપૂતોની કુળદેવી છે બ્રહ્માણી માતા અને એમના દ્વારા આ પલ્લીનું આયોજન કરવામાં આવતું. અત્યારે વર્તમાન સમયની અંદર લગભગ કડવા પાટીદાર સમાજ આ પલ્લી માતાની જે સવારી નીકળે છે તેનું સંપૂર્ણપણે આયોજન કરે છે. સરકાર તરફથી રાજ્ય સરકાર તરફથી પણ અમને સારી એવી સગવડ આપવામાં આવે છે. પોતાની માનતા લઈને અને અહીંયા બધાની માનતા પૂરી થાય છે 100%. માતાજીનો બહુ મહિમા છે અહીંયા અને પલ્લી માતાની પલ્લી પણ અહીંયાથી નીકળે છે. માતાજી અમારી